हेलो विद्यार्थी मित्रों, ऑनलाइन वीडियो में आपनु स्वागत है। आपणे वात करता था धोरण 9 विषय विज्ञान चेप्टर नंबर 12 ध्वनि। एमां आज आपणे चर्चा करवानी छे संगत तरंग लंबाईनी, जे तरंगनी तरंग लंबाई छे, संगत तरंग छे एनी तरंग लंबाई विषे समझ आपवानी छे। पेला तो तरंग लंबाई शब्द आव्यो, तो तरंग लंबाईने दर्शावे सेना वडे? तो तरंग लंबाईने दर्शावे छे ऊंधो वाय, एटले एने कहेवामां आवे छे लेमडा। शुं कहेवामां आवे छे? लेमडा। तरंग लंबाई ने दर्शावा माटे लेमड़ा शब्द वपराय छे। अने एनी साइन कई छे? तो के ऊंधो वाय। अने एनो एकम शू? एनो एकम, एकम शू छे? तो एनो एकम छे मीटर। केनो? तरंग लंबाई नो एकम, बराबर छे। चालो पेला तो संगत तरंग कोने कहेवाय? तो संगत तरंग में बे क्रमिक संघनन अथवा तो बे क्रमिक विघनन। जो बे भेगू नहीं लेवानू, का तो बे क्रमित संघनन लेवाना छे, का तो बे क्रमित विघनन। क्रमिक एटले एक पछी एक, एम एने क्रमिक कहेवाय। तो ई बे वच्चेनुं जे अंतर छे, ई अंतर ने शुं कहेवाय? तो के संगत तरंगनी तरंग लंबाई कहेवामां आवे छे। फरीथी संगत तरंगमां शुं थशे? तो के बे क्रमित संघनन अथवा तो बे क्रमित विघनन, ई बे वच्चेनुं जे अंतर छे एने कहेवामां आवे छे संगत तरंगनी तरंग लंबाई। तरंगनी तरंग लंबाईने सेना रीते दर्शावे छे? तो सामान्य रीते लेमड़ा द्वारा दर्शावामां आवे छे, एटले के ऊंधो वाय, एटले ना बोलाय छे लेमड़ा। शुं बोलाय छे? लेमड़ा। अने बीजू एनो एकम शुं छे? तो के एनो एकम छे मीटर। खास याद रखजो, तरंगनो एकम शुं छे? तो के मीटर। पछी छे घणी वखत जो तरंग लंबाई नाना स्वरूपमां होय, सेमा तरंग लंबाई नाना स्वरूपमां હોય તો એને કહેવાય એંગસ્ટ્રોંગ, નાનો એકમ કહેવાય। તરંગ લંબાઈનો નાનો એકમ છે એંગસ્ટ્રોંગ, કે જેને એ અને માથે ડિગ્રી સ્વરૂપે દર્શાવવામાં આવે છે। અને આપણે અગાઉ પણ ચર્ચા કરી હતી કે એક મીટર બરાબર 10^-10 મીટર। જો અહીંયા મીટર આપેલું છે, શું આપેલું છે? મીટર। પણ એ જ વસ્તુ જો તમને સેન્ટીમીટરમાં પૂછે તો 1 એંગસ્ટ્રોંગ બરાબર 10^-8 સેન્ટીમીટર થાય। ફરીથી 1 એંગસ્ટ્રોંગ બરાબર શું થાય? તો કે 10^-10 મીટર થાય, અને 1 એંગસ્ટ્રોંગ બરાબર 10^-8 સેન્ટીમીટર થાય। હવે સમજીએ સંગત તરંગની તરંગ લંબાઈ શું કહેવાય? તો કે સંઘનન એટલે આ વિસ્તાર, બીજો સંઘનન એટલે આ વિસ્તાર। ફરીથી પેલો સંઘનન એટલે આ વિસ્તાર, બીજો સંઘનન એટલે આ વિસ્તાર। તો બે ક્રમિત સંઘનન વચ્ચેનું અંતર, બે क्रमित संघनन वच्चे नुं अंतर एने कहेवाय छे संगत तरंगनी तरंग लंबाई। एटले के अहींथी चालू करीने आ आखो पट्टो, एटलो जे पट्टो तमने देखाय छे लाल कलरनो, आ बे वच्चेनुं जे अंतर छे एने कहेवाय तरंगनी तरंग लंबाई। कोनी? तो के संगत तरंगनी। बीजू एमां हतुं अथवा करीने बे क्रमित विघनन। तो विघनन अहींथी चालू थाय, क्यांथी? आ बाजुना पोर्शनथी विघनन चालू थाय, अने पूरुं क्यां थाय? तो कि पूरू थाय छे विघनन अहींया सुधी। तो आ सुधीनो जे आ भाग तमने देखाय छे एने पण कहेवाय तरंगनी तरंग लंबाई। एटले के का तो बे क्रमित संघनन होवा जोईए अने का तो बे क्रमित विघनन होवा जोईए, एनी वच्चेनुं जे अंतर छे एने कहेवाय छे तरंग लंबाई। पछीनो प्रश्न छे संगत तरंगनी आवृत्ति विशे समज आपो। તો કે ધ્વનિમાં કોઈ માધ્યમમાં પ્રસરણ પામે છે, આપને ખબર છે કે ધ્વનિને પ્રસરવા માટે તો માધ્યમની જરૂર પડે છે, પછી માધ્યમ કોઈ પણ હોય। તો કે કોઈ પણ માધ્યમમાં ધ્વનિ પ્રસરણ પામે છે ત્યારે શું થાય? તો કે માધ્યમની ઘનતા કોઈ મહત્તમ તથા લઘુત્તમ મૂલ્યની વચ્ચે બદલાય છે। તો એ તો માધ્યમના પ્રકાર ઉપર આધાર રાખે કે માધ્યમ કેવું છે। જો માધ્યમ પાણીનું હોય તો ધ્વનિને પ્રસરવા માટે થોડીક વાર લાગે, પણ એના કરતાં જો ગ્રીસરોલ છે, મધ છે, એનું માધ્યમ હોય તો એના કરતાં પણ વધારે વાર લાગે। તો માધ્યમ કેવું છે એના ઉપર આધાર રાખે, એટલે કે માધ્યમની ઘનતા જો ઓછી હોય તો ધ્વનિ મહત્તમ સંભળાય, અને વધારે હોય તો લઘુત્તમ મૂલ્યની વચ્ચે એટલે કે નાની ધ્વનિ સંભળાય છે। માધ્યમની ઘનતા અધિકતમ મૂલ્યથી લઘુત્તમ મૂલ્ય સુધી જઈ ફરીથી અધિકતમ મૂલ્ય સુધી પહોંચે ત્યારે એક દોલન પૂરું થયું કહેવાય, એટલે શું કહેવા માગે છે એ કહું। દાખલા તરીકે કોઈ એક તરણ આમ જાય છે, તરંગ, તો શું કીધું છે? અધિકતમ મૂલ્ય એટલે આ સૌથી મોટું મૂલ્ય થયું, અધિકતમ મૂલ્ય એટલે અહીંથી અધિકતમ મૂલ્યથી લઘુત્તમ મૂલ્ય અને ફરીથી પાછું અધિકતમ મૂલ્ય સુધી પહોંચે।
અધિકતમ મૂલ્યથી શરૂ કરીને ક્યાંથી? તો કે બ્લુ કલરની લાઈન દેખાડું છે, દેખાય આ અધિકતમ મૂલ્ય છે, ત્યાંથી શરૂ કરીને આ ન્યૂનતમ મૂલ્ય આવ્યું, ન્યૂનતમ મૂલ્યથી પાછું અધિકતમ મૂલ્ય સુધી ગયું. તો એનો મતલબ એવો, ત્યારે શું કહેવાય? તો કે એક દોલન પૂરું થયું કહેવાય. અને આવૃત્તિની વ્યાખ્યા છે, આવૃત્તિ કોને કહેવાય? તો કે એકમ સમયમાં પૂરા થતા દોલનોની કુલ સંખ્યાને, એટલે કે એક સેકન્ડમાં જેટલા દોલનો અહીંથી નીકળે એ દોલનોની કુલ જે સંખ્યા છે એ કુલ સંખ્યાને શું કહેવાય છે? તો કે ધ્વનિ તરંગની આવૃત્તિ કહેવામાં આવે છે. એટલે કે એકમ સમયમાં પૂરા થતા દોલનની સંખ્યાને શું કહેવાય? તો કે ધ્વનિની આવૃત્તિ કહેવામાં આવે છે. પછી માધ્યમના કોઈ નિશ્ચિત બિંદુ પાસે, એટલે કે દાખલા તરીકે અહીંયા આ ધ્વનિ તરંગ છે, બરાબર. હવે શું કહે છે? નિશ્ચિત બિંદુ પાસે, એટલે દાખલા તરીકે આ બિંદુ પાસે આપણે વાત કરીએ. તો કે માધ્યમના કોઈ નિશ્ચિત બિંદુ પાસે એકમ સમયમાં પસાર થતા, એટલે કે અહીંથી પસાર થતા સંઘનન હોય અથવા તો વિઘનન હોય, તો કે આટલી અહીંથી આ જગ્યા ઉપરથી કેટલી વાર સંઘનનો પાસ થાય છે, આ જે રાઉન્ડ દેખાય છે એ જગ્યા ઉપરથી કેટલી વાર સંઘનનો પાસ થાય છે અથવા તો કેટલી વાર વિઘનનો પાસ થાય છે, એ જે સંખ્યા છે એ સંખ્યાને કહેવામાં આવે છે ધ્વનિ તરંગની આવૃત્તિ. એટલે કે બીજી વ્યાખ્યા પણ કહી શકાય, પેલી શું હતી? તો કે એકમ સમયમાં પૂરા થતા દોલનોની કુલ સંખ્યાને શું કહેવાય? ધ્વનિ તરંગની આવૃત્તિ. અને એ વ્યાખ્યા જો યાદ ન રાખવી હોય તો બીજી વ્યાખ્યા છે કે માધ્યમમાં કોઈ નિશ્ચિત બિંદુ પાસેથી એકમ સમયમાં પસાર થતા જે સંઘનનો અથવા તો વિઘનનો છે, આ સંઘન અથવા વિઘનનની કુલ સંખ્યાને શું કહેવામાં આવે છે? ધ્વનિ તરંગની આવૃત્તિ. અને ધ્વનિ તરંગની આવૃત્તિને ન્યૂ વડે દર્શાવવામાં આવે છે. સેના વડે? ન્યૂ. ન્યૂ એટલે આવી રીતના વી જેવો કરવાનો, એને ન્યૂ કહેવાય, બરાબર. તરંગની તરંગ લંબાઈને શું કહેતા હતા? તો કે લેમડા. અને આવૃત્તિને? તો કે ન્યૂ વડે દર્શાવાય છે. અને એનો એકમ છે હર્ટ્સ. અને જો હર્ટ્સ એકમ ન હોય તો સેકન્ડ માઇનસ પણ એકમ હોઈ શકે છે. એટલે આવૃત્તિના બે એકમ યાદ રાખજો, એક તો હર્ટ્સ છે અને બીજો બુકમાં નથી લખેલો પણ યાદ રાખજો, બીજો એકમ છે સેકન્ડ ઇન્વર્સ, એટલે સેકન્ડની માઇનસ એક ઘાત. પછી છે આવર્તકાળ, બરાબર. આવર્તકાળ શું છે? તો કે સંગત તરંગનો આવર્તકાળ આપણે સમજ આપવાની છે. તો આવર્તકાળ શું છે? તો કે માધ્યમના કોઈ એક નિશ્ચિત બિંદુ પાસેથી બે ક્રમિકો અને સંઘનનો અથવા તો વિઘનનો, એટલે કે બે ક્રમિક સંઘનન અને વિઘનન જે પસાર થતા હતા એની સંખ્યાને આવૃત્તિ કહેતા હતા. પણ એ પસાર થવા માટે એને કેટલો સમય લાગે છે? તો એ સમયને કહેવામાં આવે છે તરંગનો આવર્તકાળ. જો ઓમાં શું હતું આગળની વ્યાખ્યામાં? તો કે માધ્યમના કોઈ નિશ્ચિત બિંદુ પાસેથી એકમ સમયમાં જે સંઘનનો અને વિઘનનો જે પસાર થતા હતા એની સંખ્યા હતી, તો એને ધ્વનિની આવૃત્તિ કહેતા હતા. પણ આમાં શું છે? તો કે બે ક્રમિક સંઘનનો અને વિઘનનો જે પસાર થવા માટેનો જે સમય છે એ સમયને શું કહેવાય? તો કે તરંગનો આવર્તકાળ કહેવામાં આવે છે. બીજું છે કે માધ્યમની ઘનતા એક સંપૂર્ણ દોલન માટેના લીધેલા સમયને ધ્વનિ તરંગનો આવર્તકાળ કહેવામાં આવે છે. એટલે કે દેશી રીતે આપણે જો વ્યાખ્યા યાદ રાખવી હોય તો કેમ બોલાય? તો કે એકમ સમયમાં દોલન પૂર્ણ થવા માટે જે સમય લાગે છે, અથવા તો એમ પણ લખી શકાય કે એક દોલન પૂર્ણ થવા માટે લાગતા સમયને ધ્વનિ તરંગનો આવર્તકાળ કહેવામાં આવે છે. ક્યું? તો કે એક દોલન પૂરું થવા માટે લાગતો સમય એને શું કહેવાય? તો કે ધ્વનિ તરંગનો આવર્તકાળ કહેવાય છે. અને આવર્તકાળને સેના વડે દર્શાવાય? તો કે ટી વડે દર્શાવવામાં આવે છે. અને આવર્તકાળનો એકમ શું છે? તો કે આવર્તકાળનો એકમ છે સેકન્ડ, એટલે કે સંબંધ થઈ ગયો મ્યુ બરાબર ન્યુ બરાબર એકના છેદમાં ટી, બરાબર છે. ત્યાર પછી છે પીચ. પીચ કોને કહેવાય? તો કે ધ્વનિની જે ગુણવત્તાને તેની સોરી જનીનો ધ્વનિનો જે ગુણધર્મ તેની મહત્તમ અને ન્યૂનતમતા રજૂ કરે તેને પીચ કહેવામાં આવે છે. એટલે કે અવાજનું મોટાપણું અને ઝીણાપણું. તમે ઘણીવાર એમ્પ્લિફાયરમાં જોયું હશે, એમ્પ્લિફાયરની અંદર એક લીલી લાઇટ દેખાતી હોય ને પછી એક લાલ લાઇટ દેખાતી હોય. લાલ લાઇટ હોય એટલે આપણે સમજી જવાનું કે અવાજ બહુ વધારે છે, અને લીલી લાઇટ હોય તો અવાજ કેવો છે? મીડિયમ છે, બરાબર છે. તો પીચ એ ધ્વનિની આવૃત્તિ સાથે સંબંધ ધરાવે છે. એટલે એક માર્કનો પ્રશ્ન પૂછી શકાય કે પીચ ધ્વનિની કોની સાથે સંબંધ ધરાવે છે, તો પીચ કોની સાથે સંબંધ ધરાવે છે? તો કે જે ધ્વનિની આવૃત્તિ છે ને એની સાથે શું ધરાવે? તો કે પીચ સંબંધ ધરાવે છે. પણ પીચ અને આવૃત્તિ એક સમાન નથી, કારણ કે
પીચમાં માનવ શાસ્ત્રીયની સમજની સમાવિષ્ટ છે કે જે શરીર વિજ્ઞાન સંબંધી છે, એટલે કે પીચ અને આવૃત્તિ એક સમાન નથી. કોઈ ઉત્સર્જિત ધ્વનિનું આવૃત્તિનું આપણું મસ્તિત્વ કેવું અર્થઘટન કરે છે તેને પીચ કહેવામાં આવે છે. એટલે કે કોઈ જગ્યાએથી ધ્વનિનું ઉત્સર્જન થયું હોય, એ ધ્વનિ જ્યારે આપણા મસ્તિષ્ક એટલે કે માથા સુધી પહોંચે છે અને પછી માથા ઉપરથી મગજ ઉપરથી મગજ કેવું અર્થઘટન કરે છે એને આપણે પીચ કહેવામાં આવે છે. પીચ એ આત્મલક્ષી રાશિ છે, એટલે કે વ્યક્તિલક્ષી, કોઈ ભૌતિક રાશિ નથી. જેમ દાખલા તરીકે ભૌતિક રાશિમાં આપણે કહીએ મીટર છે, સેન્ટીમીટર છે, બરાબર, લંબાઈના એકમો, એ બધા ભૌતિક રાશિઓ કહેવાય છે. તેથી કોઈ સાધન દ્વારા ચોક્કસપણે એને માપી શકાતી નથી. પીચ એ ધ્વનિની એવી લાક્ષણિકતા છે કે જે તીણા અને ઘેરા અવાજ વચ્ચેનો ભેદ પારખવામાં સહાયક બને છે. એટલે કે કોઈ મનુષ્યનો અવાજ થોડોક તીણો હોય અને કોઈ મનુષ્યનો અવાજ થોડો ઘેરો હોય તો એ પારખવા માટે શેની જરૂર પડે, તો કે પીચની જરૂર પડે છે. પછી છે, સ્ત્રીનો અવાજ પુરુષ કરતાં તીણો હોય છે. એનું કારણ એક જ છે કે સ્ત્રીની અવાજની આવૃત્તિ એ પુરુષની અવાજની આવૃત્તિ કરતાં કેવી હોય, ઊંચી. એટલે એવું કહી શકાય કે આવૃત્તિ જેમ ઓછી એમ પીચ કેવું થાય ઊંચું, અને આવૃત્તિ જેમ નીચી એમ પીચ કેવું થાય નીચું, બરાબર. પછી કોઈ ધ્વનિ સ્ત્રોતનું કંપન કેટલી ઝડપથી થાય છે તેની આવૃત્તિ તેટલી જ વધારે હોય છે. એટલે કે જો ધ્વનિનું કંપન એકદમ વહેલાઈથી ઝડપથી કંપન થતું હોય, કોઈ ધ્વનિનું કંપન જો ઝડપથી થતું હોય તો આવૃત્તિ પણ કેટલી હોય, તો કે તેટલી જ વધારે હોય. હવે આવૃત્તિ વધે તો, હમણાં જ મેં કીધું, આવૃત્તિ વધે એટલે શું થાય, તો કે પીચ પણ વધે છે. તો આમ કહી શકાય કે જો ઊંચા પીચવાળો ધ્વનિ પસાર નીકળતો હોય તો કોઈ એક નિશ્ચિત બિંદુ પાસેથી એકમ સમયમાં જો પસાર થતાં વધુ સંઘનન અથવા તો વિઘનન કેવા હોય, વધારે હોય. શું કામે? કારણ કે આપને જ ખબર, હમણાં જ કીધું કે ભાઈ પીચ ઊંચું તો આવૃત્તિ ઊંચી. જો અહીંયા જ આપણે સમજ્યા કે આવૃત્તિ ઊંચી હોય તો પીચ પણ ઊંચી હોય, તો ઊંધું કહીએ પીચ પણ ઊંચી હોય તો આવૃત્તિ પણ વધારે થાય. તો આવૃત્તિ વધે તો આવૃત્તિની વ્યાખ્યા ઉપરથી આપણે કીધું કે એમાંથી પસાર થતાં સંઘનન અને વિઘનન ઉપર આધાર રાખે છે. તો જો આવૃત્તિ વધુ હોય તો સંઘનન વિઘનન પણ કેવા થાય, વધારે હોય. અને જે ધ્વનિ જો ઓછી પીચવાળી હોય તો પીચ ઓછી તો આવૃત્તિ પણ ઓછી, બરાબર છે. તો ટૂંકમાં કહી શકાય કે વધુ પીચવાળી ધ્વનિની આવૃત્તિ વધુ હોય, ખાસ યાદ રાખજો, વધુ પીચવાળા ધ્વનિની આવૃત્તિ વધુ હોય અને ઓછી પીચવાળા ધ્વનિની આવૃત્તિ ઓછી હોય છે. જો આપણે જોઈ શકીએ છીએ આકૃતિમાં તમે જોવો તો ઊંચી પીચવાળા ધ્વનિમાં જો કંપનો કેવા છે, વધારે તમને જોવા મળે છે. જ્યારે નીચી પીચવાળી ધ્વનિમાં શું થાય છે, તો કે કંપનો તમને ઓછા જોવા મળે છે. એટલે કે કંપનો જો વધે તો આવૃત્તિ વધે, આવૃત્તિ વધે તો એનો મતલબ શું થયો, આવૃત્તિ વધી તો પીચ પણ ઊંચું થયું છે. ત્યાર પછી છે કંપ વિસ્તાર. તરંગનો કંપ વિસ્તાર કોને કહેવાય? તો કે તરંગના પ્રસરણની ઘટના દરમિયાન મૂળ માધ્યમના સ્થાનમાંથી કોઈ એક તરફ માધ્યમના કણના મહત્તમ સ્થાનાંતરને તરંગનો કંપ વિસ્તાર કહેવામાં આવે છે. એટલે કે દાખલા તરીકે નીચેનો ભાગ તમે જુઓ, મહત્તમ એટલે સૌથી મોટો ભાગ હોય, અથવા તો અહીં તમને ઉપરમાં પણ દેખાડેલો છે, તો કે કોઈ એક માધ્યમના મૂળ સ્થાનથી, કે દાખલા તરીકે આ તરંગની આપણે વાત કરીએ તો મૂળ સ્થાનેથી, એટલે અહીંથી તરંગ ચાલુ થાય છે, બરાબર. તો અહીંથી તરંગ ચાલુ થયું હોય તો મહત્તમ સ્થાન એટલે અહીંયા પહોંચી ગયું, ત્યાંથી પાછું ન્યૂનતમ. તો આ મહત્તમ સ્થાનેથી જે આ તમને ભાગ વચ્ચેનો જે સેન્ટરવાળો ભાગ દેખાય ને, એને શું કહેવાય, તો કે કોઈ પણ તરંગનો એનો કંપ વિસ્તાર કહેવામાં આવે છે. એટલે કે તરંગના કંપ વિસ્તારની ફરીથી આપણે જો વ્યાખ્યા બોલીએ, તો કે તરંગના પ્રસરણની ઘટના દરમિયાન મૂળ માધ્યમના સ્થાનથી કોઈ એક તરફના માધ્યમના કણનું મહત્તમ એટલે કે સૌથી મોટામાં મોટું જે સ્થાનાંતર થયું હોય એને શું કહેવાય, તો કે તરંગનો કંપ વિસ્તાર કહેવામાં આવે છે. અને કંપ વિસ્તારને શેના વડે દર્શાવાય, તો કંપ વિસ્તારને એ વડે દર્શાવાય છે. અને કંપ વિસ્તારનો પણ એકમ, કંપ વિસ્તારનો પણ એકમ શું છે, તો કે મીટર છે. અને ધ્વનિના કિસ્સામાં જો વાત કરીએ તો કંપ વિસ્તારનો એકમ શું થઈ જાય, તો કે ઘનતાનો એકમ હોય ને એવો થઈ જાય, અથવા તો દબાણનો એકમ કેવો થઈ જાય, તો કે કેજી મીટર માઇનસ 3 અથવા તો ન્યૂટન મીટર માઇનસ 3 એકમ થઈ જાય છે. પછી જે ધ્વનિની પ્રબળતા વિશે આપણે સમજ આપવાની છે, કે ધ્વનિની પ્રબળતા એટલે શું, તો કે ધ્વનિના કંપ વિસ્તારની માનસ શાસ્ત્રીય સમજ કે જે શરીર વિજ્ઞાન સંબંધિત છે કે જેને આપણે ધ્વનિની પ્રબળતા કહીએ છીએ. હવે જ્યારે ધ્વનિ
શ્રોતાના કાન ઉપર પડે છે, એટલે કે સાંભળનાર વ્યક્તિના કાન ઉપર પડે છે, ત્યારે શું થાય તો કે કાનમાં સંવેદના પેદા કરે છે, એટલે કે જે પડદો હોય એમાં સંવેદના ઉપજાવે છે, અને એને લીધે શું થાય તો કે ધ્વનિ કેટલો પ્રબળ છે અને કેટલો મૃદુ છે એટલે કે કોમળ છે એની આપણે ખબર પડે છે. જો પ્રબળ ધ્વનિ અને મૃદુ ધ્વનિ વિશેનો આપણે જો તફાવત કે જેને લીધે શ્રોતાના કાનમાં ઉદ્ભવતી સંવેદના વડે નક્કી કરી શકાય એને આપણે કહીએ છીએ ધ્વનિની પ્રબળતા. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે એમને બેઠા હોય બાજુમાં અચાનક કોક કાનમાં આવીને મોટેથી બૂમ પાડે તો આપણે સમજી જાય કે ધ્વનિની પ્રબળતા વધારે છે, કારણ કે આપણને વધારે પડતો અવાજ સંભળાય છે. તો જો આપણે ધ્વનિ ચીપિયાને ધીરેથી રબર બેન્ડ પર અફાળવામાં આવે, ધ્વનિ ચીપિયો એટલે કે રબર બેન્ડ એટલે કે રબરનો એક બેન્ડ આવેલો હોય અને એની ઉપર ધ્વનિ ચીપડો, આપણે જે 11-12માં તમે જશો તો ધ્વનિ ચીપિયાનો તમારે પ્રયોગ કરવામાં આવશે, અફાળવું એટલે ભટકાળવામાં આવે, અને તો આપણને સંભળાતો ધ્વનિ કેવો હોય, મૃદુ હોય છે, એટલે કે કોમળ હોય છે, એટલે ધીરે ધીરે તમને સંભળાતો હોય છે. પણ એ જ ધ્વનિને જો તમે ખૂબ જોરથી રબર બેન્ડ ઉપર ભટકાળો તો ધ્વનિ કેવો હોય, પ્રબળ હોય છે, એટલે કે તમને ફટાકે સંભળાઈ જાય. તો અહીં બંને એક જ સ્વર કાંટો જે ધ્વનિ ચીપ્યો હતો એને ઉત્પન્ન કરેલા છે, બંનેથી એક જ આપણે ધ્વનિ ઉત્પન્ન કરેલી, પણ એકમાં કેવી થઈ તો કે પ્રબળ ધ્વનિ થઈ હતી ને એકમાં કેવી થઈ તો કે નિર્બળ ધ્વનિ થઈ હતી. તો એના ઉપર આધાર કોનો લાગે તો કે તેમની આવૃત્તિ અથવા તો તરંગ આકૃતિ બેયની સમાન જ હોય, પણ એમાં ફેર શું છે તો કે એનો કંપ વિસ્તાર નાનો હોય. તો યાદ રાખજો, જો કંપ વિસ્તાર નાનો તો ધ્વનિની પ્રબળતા નાની, કંપ વિસ્તાર મોટો તો ધ્વનિની પ્રબળતા મોટી. ફરીથી, કંપ વિસ્તાર નાનો તો ધ્વનિની પ્રબળતા નાની, કંપ વિસ્તાર મોટો તો ધ્વનિની પ્રબળતા મોટી. એટલે અહીં જોઈ શકો છો તો કે જુઓ, કંપ વિસ્તાર આમાં મોટો દેખાય છે, જ્યારે આમાં કંપ વિસ્તાર કેવો છે, નાનો છે. તો કંપ વિસ્તાર નાનો તો મૃદુ ધ્વનિ, કંપ વિસ્તાર મોટો તો પ્રબળ ધ્વનિ. આમ ધ્વનિની પ્રબળતા અને મૃદુતા કોના ઉપરથી જાણી શકાય છે, એક માર્કના પ્રશ્ન તરીકે પૂછાઈ શકે. તો કે ધ્વનિની પ્રબળતા અને મૃદુતા તરંગના કંપ વિસ્તાર વડે આપણે જાણી શકાય છે, અને જો પ્રબળ ધ્વનિને લાંબા અંતર સુધી લઈ જઈ શકીએ છીએ તો એનું કારણ એક જ છે કે એની સાથે સંકળાયેલી જે ઉર્જા છે કેવી છે, તો કે વધારે હશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં અહીંથી આગળનો લેક્ચરમાં આપણે ચાલુ કરશું. થેન્ક યુ.